गुजरात प्रदेश भाजप द्वारा आयोजित जन आशीर्वाद यात्रा नवसारी जिला में आवी पहुंचता भाजपा कार्यकर्ताओं द्वारा तेनु भव्य स्वागत करवामां आव्युं हतुं। 15 ऑगस्ट ना रोज सरदार वल्लभ भाई पटेल जन्मस्थान करमसद थी भाजप द्वारा शुरू करवामां आवेल जन आशीर्वाद यात्रा नवसारी जिला में आवी पहुंचता भाजपा कार्यकर्ताओं द्वारा तेनु भव्य स्वागत करवामां आव्युं हतुं। केन्द्रीय मंत्री दर्शना जरदोस की उपस्थिति में जन आशीर्वाद यात्रा नवसारी जिला में आवी पहुंचता भाजपा कार्यकर्ताओं द्वारा ढोल नगारा और बाइक रेली योजी तेनु भव्य स्वागत करवामां आव्युं हतुं। જ્યારે નવસારી શહેરમાં બીઆર ફાર્મ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોસ તથા નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મોદી સરકારની લોક કલ્યાણ યોજનાના ઘરે ઘરે પહોંચાડવા માટે કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો। પછી અમારા બધાના રૂટીન, અમારા બધાના જીવન અને અમારા બધાના ટાર્ગેટ માતાજી ભારત માતાજી દીતો કાર્યના વિદેશ મંત્રાલય ખાતું, રક્ષા મંત્રાલય તરીકે નિર્મલાજીને અને સ્મૃતિજીને તો આપણે ઓળખીએ છીએ, પણ એના સિવાય પણ એમણે તેમ જવાબ આપવાની તક પણ આવી અને તે વખતે જે રીતે ત્યાં વર્તન થયું, જે ધક્કામુક્કી થઈ, જે ટેબલ પર ચડીને બૂકો ફેંકાય, આમાંથી 75 મત ભારત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે અને 75-76% એટલે સુરતમાં ટકાવારીમાં સીઆરભાઈ કરતાં 1 પોઈન્ટમાં આગળ છું, કારણ કે અમારું મતદાન સુરતનું ઓછું થયું હતું, પણ અમે બંને 76-76% જીતીને 3 ટર્મથી સંસદની અંદર જઈએ છીએ। અમે એક જ લીધું હોત ને તો 1 કલાક બોલી શકે, અને બીજા અમિતભાઈ એ તો કદાચ 2 કલાક બોલી શકે। 15 ઓગસ્ટથી કરમસદથી શરૂ થયેલી યાત્રા આજે બધેની થઈને નવસારી સુધી પહોંચી છે અને ખૂબ ઉત્સાહપૂર્વક એનું સ્વાગત થયું છે। જનયાત્રા આજે જન આશીર્વાદ યાત્રા આજે સુરત ખાતે પૂર્ણ થવાની છે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ મહિલા મંત્રીઓની અંદર 11 મંત્રીઓ પૈકી જ્યારે મને દક્ષિણ ગુજરાતમાંથી પ્રથમ વખત મહિલાને સ્થાન આપ્યું છે, ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ છે અને ખૂબ સરસ દરેક સર્વ સમાજે ભેગા થઈને ભાઈઓ બહેનોએ સ્વાગત કર્યું છે।